હાય, કેમ છો? મજામાં? શું નામ શું તાલું? હે, આપણા શાંતાબેનનો પોતરો છે, પોતરી છે ને? અચ્છા, મને મારા મગજમાં એવું છે, પોતરો જ છે, પાછળ પોતરો છે. મોટી દીકરી છે તો ખ્યાલ હતો, દીકરી છે એમ ને? સરસ, લક્ષ્મી તો સારી. તો આપણે આવ્યા છીએ શાંતાબેનના ઘરમાં. હજી શાંતાબેન મંદિરેથી આવ્યા નથી, તો બેસીએ, બેનને પણ મળીએ. હેલો, બેનનો ફોન આવે એટલે પછી વાત કરીએ. તમારું શું નામ? મિત્તલ. મિત્તલ, મિત્તલ ઘણી વખત આવવાનું થાય છે ને? તમારી મમ્મી સાથે તો બહુ જોડાયેલા રહ્યા છીએ અમે. મમ્મી એટલે સાસુ સાથે, અને સંસ્થાથી આવતા મળતા, અને વાડીનું પણ આવવાના કાર્યક્રમ થતો હોય. હા બાબુ, શું નામ? નામ શું? હાય કે છે? હે, હેલો, મહેમાન આવ્યા હતા. અમે દિવાળીએ ઉઠકીએ ઘેલ હોય તેમ ચમકી જાય ને પાર્લર પાણી માં ધુઓ તો. સરસ. તો આપણે આવ્યા છીએ સામત્રા ગામ નું તળાવ જોવા. જો આખા તળાવ માં કમળ ફેલાયેલા છે, કમળ કાકડી, અને પાણી તો આખું ઢંકાઈ ગયું છે. શાંતાબેન કે છે આખામાં ઢંકાઈ ગયું, મને નથી ગમતું. શું ગમે શાંતાબેન? પાણી આમ થોડુંક તો જગ્યા પાણીની ખોલી દેખાવી ખપે ને એમ. ને પહેલાં છે ને આમ પાણી દેખાતું ને. જો કમળ કાંકરી તો આપણે ક્યાંક બીજી જગ્યાએ જોઈ આવી, પણ આપણું તળાવ ચોખ્ખું હોવું ખપે. ને 2017 અમે આખું ચોખ્ખું કરાવ્યું હતું, આખું માટી કઢાવી હતી. અમને એમ કે હવે નહીં થાય એમ, બે ત્રણ જણા એવું કરે છે, બધા નથી કરતા. બે ત્રણ જણા આની અંદર મગર છે એટલે ઘણા ને તો બીક લાગે છે એમ, પણ બે ત્રણ જણા હિંમત કરીને અંદર જાય છે. મગર ઘણા છે અંદર. અચ્છા, હા, મગર. હા હા, તો તમે જોઈ શકો છો આખું તળાવ ભરાયેલું છે. સુંદર વાતાવરણ છે. થોડોક હજી વહેલા આવ્યા છીએ, જરાક મોડા આવ્યા તો આથી પણ ઘણી મજા આવત, પણ આગળ તમને બતાવું આ ગામની કેટલી ખાસિયત, કેટલું સારું છે. તમારું નામ શું છે બેન? પાબીબેન. પાબીબેન, પાબીબેન વાસણ ઘસતા હતા, પેલી વાત કરી લીધી, હવે નામ પૂછીએ. અને ચારે કોર, હા, દિવાળી સફાઈ, ચારે કોર મોટા મોટા વૃક્ષો. અહીંથી આગળ દેખાય છે સામત્રા ગામ. થોડું થોડું ઉમરસર તળાવ ને, શું તળાવ નામ? ઉમરાસર. ઉમરાસર તળાવ સામે છત્રી દેખાય છે, ત્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ કથા કરતા, તો એની યાદગીરી સ્વરૂપે આ છત્રી બનાવેલી છે. અહીં કેવો ઘેઘૂર વડલો, એટલી જટા હું વડવડાયું, અને શાંત વાતાવરણ છાંયો, પશુ પક્ષીનો કલરવ. શાંતાબેન ને મન થઈ ગયું છે વડવડાય મિંચકા ખાતા કરીને. હું જ્યાં વિડીયો ઉતારું ત્યાં કરું, મેં તમને ન કીધું તો તમે ખાધી. મજા આવી? મજા આવી. તો હવે આપણા બાવડા દુખે છે બળ કરી, થોડું પેલા જેવી સિંચકા નથી લેવાતા હવે આપણાથી. હાલો હાલી હાલો આગળ હાલી જોઈએ આગળ. યાદગીરી સ્વરૂપે આ બનાવ્યું છે સતેડી. તળાવ આખામાં તમને કમળ કાકડી ને કમળ દેખી શકશો. પંખીઓ અંદરથી એમનો ખોરાક શોધી રહ્યા છે. હા નાખી હેલો માછલા. અમે ત્યાં ખારી દંદીમાં દેવા જઈએ.
અમે રોજ સવારે વોક કરવા જઈએ ને તો લોટ બાંધી જાઉં, કીડી માટે લઈ જાઉં, ને પછી સાંજે તો આ નોકરીમાંથી ને આવીએ મોડા વહેલાનો ટાઈમ ન હોય. જો તો કેટલી બધી માછલી ઉદા ઉદે, જો તો પાણી ઉડાડે, નાની 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 માછલીઓ ખાવા માટે. એટલે જો એકબીજા ને મેસેજ કરી દે, કીડી ને કેમ એક જણા ને ખબર પડે તો આખી લાઈન લાગે. કીડી નું નાક બહુ ઓલું હોય, કીડી ને કેમ હા ઓલું થાય એવી રીતના. એમ વચ્ચે થી આ પુલિયો બાંધીને આમ આગળ જવાય ને, આમ આ બાજુ શું નદી છે ના, બીજું તળાવ છે. પેલે છે ને અમને એમ હતું, પછી એક દાતા થું આ પુલિયો બંધાયો, એટલે હવે આમ ફરતે અમે દરરોજ ફરી આવો. દરરોજ સવાર ને વોક કરવા આવી, દરરોજ 6:30 વાગે આવી, 7:30 વાગે જાય, બરાબર દરરોજ. અહીં તળાવમાં મગર પણ છે ને, એક એ પાળી પર ચડી રહ્યું છે, જુઓ જવા દેવું. હા ખબર જ દેખે, બતાવી કેવા જશે છે, નાનું એટલે બીક નહીં લાગે પણ. હલો નજીક આવ, હાલતું હોય શું તો દેખાય ને, જરાક નજીક આવ, લઈ સારું આવ, બરાબર ઝૂમ કરીશ. એક એ પડી ગયું પાણીમાં, અહીં તળાવમાં મગર પણ છે, એટલે કેતા તો અંદર જતા તો ડર લાગે, કમળ કાકડી કાઢતા, એટલે પર્યાવરણ છે જ. બે ચાર જણા એની રોજી રોટી એમાંથી કાઢે તો. હા હા હા, આ સામે દેખાય છે ને ઓલું છે, આજુબાજુ તળાવો બધા કે પટેલ દ્વારા જ મોટે ભાગે ખોદાયેલા છે. એટલે જ કહું છું કે કાશ ગામે ગામ આવા કોઈ દાતા હોત, સંચાલક પણ હોત. ખાલી દાતા થી નથી થઈ શકતું, દાતા તો પૈસા આપી દે, પણ સંચાલક હોય તો એ પૈસા સારી જગ્યાએ લેખે લાગે. અમારા છે ને આ બે તળાવ હે ને બેન, એક જ પાર હે ને, આનું છે ને તર્યું સાચું હે, આનું ચૂસી જાય પાણી, એટલે મહિના મેલું નામ જ એનું ભાંભરાઈ આપે, આમ કપડા ધોતાય ના આપે, જોતાય ને આમ પાણી આગળ હાલુ જાય, એટલે એનું નામ જ એનું એને ભાંભરાઈ કહે. રોજ આ બાજુ જે તળાવ દેખાય છે એ કે છે શાંતા બેન, કે તરત પાણી ઉતરતું જાય એટલે ભાંભરાઈ, અને એનાથી પાતાળ રિચાર્જ થઈ રહે, એટલે એ ખોદાવી રાખ્યું છે. આ બાજુ પેલું આપણે તળાવ જોયું જે કમળ કાકડી વાળું, એમાં 3 વર્ષ સુધી પાણી ટકી રહે છે, એટલે સારી બાબત છે. જન જનાવર પશુ પક્ષી માંથી પામે છે, પણ અહીં ગટા ટોપ વડલાઓ પીપળાઓ લીમડા બાવળ બધા જ સરસ વનરાય. અમારી અહીંયા મોટી મોટી પિકનિકો થાય આવી સરસ જગ્યા છે એમ. ના ખરેખર પિકનિક જેવું છે, મજા આવે એવું છે. જો અહીંથી નોળિયા પણ દોડી રહ્યા છે, અને આ પુલ દેખાઈ રહ્યો છે બે તળાવ વચ્ચેથી, પેલા આગલી સાઈડ જવાતું નહીં એટલે બનાવ્યું છે એમ શાંતાબેન કહેતા હતા. એ કેટલો સુંદર પુલ બનાવ્યો છે કે આપણે રસ્તા પર પણ આવો નથી હોતો. એ ભાગો ભાગો તો જોઈએ. હા તળાવની અંદર જશે, પાણી બધું ન પડે નોળિયા. માણસને દેખીને બધા બીએ, ખરાબ જનાવર. આ જે દેખાઈ રહ્યું છે કે કે પટેલનું ફાર્મ છે, તળાવે આવ્યા એટલે દેખાણું, એટલે મને એમ થયું ચલો એમને પણ લઈ લઈએ, કારણ કે એ ગામડા તો મુખ્ય દાતા છે, પણ લેવા પટેલની જે બીજી હોસ્પિટલ બની રહી છે એમાં પણ મેં નામ એમનું ઘણું સાંભળ્યું છે. તો જુઓ એનો ફાર્મ હાઉસ, આ એમનું ફાર્મ હાઉસ દૂરથી પણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. અને વાડીમાં ડ્રેગન ફ્રૂટ આવ્યા છે તો એની બધી તૈયારી. આ એમની વાડી આખી દૂરથી લઈ રહી છું. શાંતા બેન દૂર એક મંદિર દેખાય છે, શું છે
જખડાદાનું. અચ્છા, હા હા હા. કેકે પટેલ અત્યારે આફ્રિકા, આફ્રિકા નૈરોબી રહે છે કેકે પટેલ. હું આ સાઈડ થી પણ પુલિયાનું સીન બતાવી રહી છું, કેટલો સુંદર છે. આ જુઓ, અહીં પિકનિક પર આવવા જેવું છે. ભુજની આસપાસ રહેતા, કચ્છની આસપાસ ખરેખર અહીં મજા આવે એવું છે. શહેરમાંથી કંટાળ્યા હોય ને અહીં આવીને ખરેખર મજા આવે એવું વાતાવરણ છે. તળાવ બાજુમાં, ગટાટોપ વૃક્ષો, બેસવા માટે ઓટલાઓ. તળાવની ફરતે આંટો મારી રહ્યા છીએ તો વચ્ચે જુઓ અહીં આઈલેન્ડ છે. જેમ ભુજ આપણે રાજેન્દ્ર પાર્કની વચ્ચે જઈને કેવી રીતે જગ્યા છે એ જ રીતે સામે વૃક્ષો, નાકા ના જોઈ શકો છો તમે. ખરેખર સુંદર છે. આવજો કોઈક વખત.